नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 साइंस भौतिक विज्ञान વિષયના ત્રીજા ચેપ્ટરના આ પ્રથમ લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ત્રીજા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્રીજું ચેપ્ટર કે જેનું નામ છે સુરેખ પથ પર ગતિ, પ્રકરણ 3, જેનું નામ છે સુરેખ પથ પર ગતિ. ગતિ વિશેનો અભ્યાસ તમે આગળના ધોરણમાં સામાન્ય અભ્યાસ કરી ચૂક્યા છો, પણ થોડુંક યાદ કરીએ તો ગતિ એ સર્વવ્યાપક ખ્યાલ છે. જેમ કે આપણું ચાલવું, દોડવું, આપણા શરીરની અંદર રુધિરનું પરિભ્રમણ થવું, આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ ત્યારે હવા એ અંદર જાય, બહાર નીકળે, આ ગતિ જ થાય છે. રોડ ઉપર વાહનો ગતિ કરતા હોય છે. આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ એ પૃથ્વી પણ સૂર્યની આસપાસ ગતિ કરે છે. સૌરમંડળના અલગ અલગ ગ્રહો ગતિમાન છે. સમગ્ર આ સૂર્ય છે જેને કેન્દ્રમાં રાખી અને પૃથ્વી ગતિ કરે છે, એ સૂર્ય પણ ચોક્કસ રીતે ગતિ કરે છે. ટૂંકમાં કહેવાનો અર્થ મારો એવો છે કે ગતિ એ એક વ્યાપક ખ્યાલ છે. આપણે બધા જ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગતિ સાથે સંકળાયેલા છીએ, એટલે ગતિ એનો ખ્યાલ વ્યાપક છે. પરંતુ આ ચેપ્ટરની અંદર આપણે માત્ર સુરેખ પથ પર ગતિ, સીધી રેખામાં ગતિ એનો અભ્યાસ કરશું. વ્યવહારમાં ગતિ અલગ અલગ પરિમાણમાં હોય, જેમ કે એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં, ત્રિપરિમાણમાં, આવી અલગ અલગ ગતિ અલગ અલગ પ્રકારની હોય છે. કોઈ સુરેખ રસ્તા ઉપર જ્યારે વાહનો આવજા કરતા હોય ત્યારે વાહનોની આ ગતિ એ એક પરિમાણિક ગતિ છે તેમ કહેવાય. એટલે કે એ ગતિ સુરેખ પથ પર ગતિ છે તેમ કહેવાય. આ ઉપરાંત આપણે કેરમ રમતા હોય તો કેરમ બોર્ડની કુકડીઓ ગતિ કરે, કેરમ બોર્ડના સમતલ ઉપર જે કુકડીઓ ગતિ કરે છે એ દ્વિપરિમાણમાં અથવા સમતલમાં ગતિ છે. આ જ રીતે અવકાશમાં જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે, દાખલા તરીકે સમજો કે કોઈ પતંગિયું છે એ ગતિ કરે છે, તો એ પતંગિયું છે એ ત્રિપરિમાણમાં અવકાશમાં ગતિ કરે છે તેમ કહેવાય. આમ પદાર્થો એ એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં, ત્રિપરિમાણમાં ગતિ કરતા હોય, સુરેખ પથ ઉપર, સમતલમાં કે અવકાશમાં ગતિ કરતા હોય. આમ પદાર્થોની અલગ અલગ પ્રકારની ગતિ હોય, પરંતુ અહીંયા આપણે માત્ર આ ચેપ્ટરમાં સુરેખ પથ પર, એટલે કે એક પરિમાણમાં સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કરશું. પદાર્થની ગતિનો અભ્યાસ કરવા માટે ચેપ્ટરમાં પદાર્થનું સ્થાન કેવી રીતે નક્કી થાય, પદાર્થની પથ લંબાઈ, સ્થાનાંતર, પદાર્થનો સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, પ્રવેગ, અચળ પ્રવેગી ગતિના સમીકરણો, પદાર્થના વેગનો સાપેક્ષ ખ્યાલ એટલે કે સાપેક્ષ વેગ વગેરેનો અભ્યાસ માત્ર આ સુરેખ પથ પર થતી ગતિ માટે અહીં આપણે આ ચેપ્ટરમાં કરશું. બરાબર. આના પછીનું જે ચેપ્ટર છે એમાં આપણે આવા જ આ જ ભૌતિક રાશિઓ, વેગ, ઝડપ, પ્રવેગ વગેરેનો અભ્યાસ આપણે દ્વિપરિમાણમાં એટલે કે સમતલમાં ગતિ માટે કરશું, પણ અહીંયા એક પરિમાણમાં સુરેખ પથ પર ગતિ પૂરતું આ ચેપ્ટરમાં ગતિનો અભ્યાસ આ સીમિત રીતે એક પરિમાણમાં અથવા સુરેખ પથ પર ગતિના અભ્યાસનો જ માત્ર અહીં આપણે ખ્યાલ મેળવશું. આગળના ચેપ્ટરમાં દ્વિપરિમાણમાં અથવા તો સમતલમાં ગતિ અને એની સાથે સંકળાયેલા સમીકરણો એનો અભ્યાસ કરશું. તો ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલાં ગતિ કોને કહેવાય? પ્રશ્ન થાય કે પદાર્થ ગતિ કરે છે તેમ કોને કહેવાય, ગતિ એટલે શું? જ્યારે કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. જો એકને એક સ્થાને રહેલો હોય તો એ સ્થિર છે, એ ગતિ નથી. સમય સાથે જ્યારે કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય
ત્યારે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય। જ્યારે કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય। ટૂંકમાં ગતિમાન પદાર્થ છે એક સ્થાન પકડીને બેસતો નથી, ગતિમાન પદાર્થ વારંવાર પોતાનું સ્થાન બદલતો હોય છે। વ્યવહારમાં આપણે ગતિના જે કાંઈ પણ ઉદાહરણો લઈએ એ બધા જ ઉદાહરણોમાં પદાર્થ સ્થાન બદલતું હોય। સુરેખ રસ્તા ઉપર બાઇક ગતિ કરે છે તો બાઇકનું સ્થાન એક સમયે અહીંયા છે, બીજા સમયે એનાથી આગળ, ત્રીજા સમયે એનાથી આગળ, આમ સમય સાથે બાઇક સ્થાન બદલે ત્યારે તે ગતિ કરે છે તેમ કહેવાય। કોઈ પણ પદાર્થની ગતિ માટે આ જરૂરી વાત છે। જ્યારે કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે તે ગતિ કરે છે તેમ કહેવાય। પણ જો ઘણીવાર એવું બને કે કોઈક સમયગાળા દરમિયાન પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી, જો સ્થાન એના એમ જાળવી રાખે તો તે પદાર્થ સ્થિર છે તેમ કહેવાય। જે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો નથી તે પદાર્થ સ્થિર છે, એટલે કે ગતિ કરતો નથી એમ કહેવાય। આ ગતિનો અભ્યાસ કરવા માટે, કોઈ પણ પદાર્થ એની ગતિનો અભ્યાસ કરવા માટે એનું સ્થાન જાણવું ખૂબ જ જરૂરી છે। સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર એનો આજે આપણે અહીંયા અભ્યાસ કરીએ। તો સૌ પ્રથમ પદાર્થનું સ્થાન, કારણ કે ગતિનો અભ્યાસ કરવો હોય તો પદાર્થ ક્યાં સ્થાને છે ને એ જાણવું જરૂરી છે। તો પદાર્થનું સ્થાન કેમ, કેવી રીતે નક્કી થાય? કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમ જોઈ, તો પ્રશ્ન થાય કે નિર્દેશ ફ્રેમ એટલે શું? તો અવલોકનકાર જે સ્થળેથી, જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે તે સ્થળ, તે પરિસ્થિતિને નિર્દેશ ફ્રેમ કહેવાય। અવલોકનકાર જે સ્થળેથી, જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે છે તે સ્થળ, તે પરિસ્થિતિ નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખાય છે। ભૌતિક વિજ્ઞાનની અંદર ગતિનો અભ્યાસ કરવા માટે નિર્દેશ ફ્રેમ તરીકે પરસ્પર લંબ એવી ત્રિપરિમાણીય અક્ષો, યામાક્ષ પદ્ધતિ એનો ઉપયોગ કરવામાં આવે છે। નિર્દેશ ફ્રેમ તરીકે પરસ્પર લંબ એવી એક્ષ અક્ષ, આમ વાય અક્ષ અને આમ બોર્ડના સમતલને લંબ, પણ આમ તો આમ લીટી કરું દેખાય ને, એટલે આ રીતે આમ પરસ્પર લંબ એવી ત્રિપરિમાણીય અક્ષ એક્સ, વાય અને ઝેડ, આ યામાક્ષ પદ્ધતિ કે જેનું ઉગમ બિંદુ ઓ છે। કોઈ પણ ગતિ કરતા પદાર્થનું સ્થાન આ ઓની સાપેક્ષે માપવામાં આવે। પદાર્થનું સ્થાન એ સાપેક્ષ ખ્યાલ છે, પદાર્થનું સ્થાન એ સાપેક્ષ ખ્યાલ છે। સ્થાન છે ને એનું વર્ણન અલગ અલગ સાપેક્ષને, અલગ સાપેક્ષતા બદલાઈ જાય તો વર્ણન બદલાઈ જાય। મોરબી એનું સ્થાન ચોક્કસ રીતે આપણે કેવું હોય તો આપણે અલગ અલગ રીતે એનું વર્ણન કરીએ। સમજો કે કોઈ એમ કહે કે વાંકાનેરથી 30 કિલોમીટર મોરબીનું સ્થાન છે તો સાચી વાત છે, ખોટું નથી। બીજો વ્યક્તિ કોઈ એમ કહે કે રાજકોટથી 60 કિલોમીટર, અંદાજે 60 કિલોમીટર મોરબીનું સ્થાન છે તો એ સાચું છે। હવે મોરબી એક જ મોરબી છે, એનું સ્થાન અલગ અલગ બે રીતે આપણે કીધું કે વાંકાનેરથી 8 કિલોમીટર અને રાજકોટથી 8 કિલોમીટર, બરાબર, પણ બંનેમાં વર્ણન અલગ અલગ છે, કારણ બંનેમાં સાપેક્ષતા બદલાઈ જાય છે। એક વાંકાનેરની સાપેક્ષ છે તો બીજું રાજકોટની સાપેક્ષ છે કીધું,
આમ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, આ સાપેક્ષતા જેની સાપેક્ષે છે એને સંદર્ભ બિંદુ કહેવાય, કહેવાય સંદર્ભ બિંદુ। સંદર્ભ બિંદુ તરીકે કોઈ પણ બિંદુને લઈ શકાય, પણ ભૌતિક વિજ્ઞાનમાં ગતિનો અભ્યાસ કરતી વખતે સંદર્ભ બિંદુ તરીકે યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુઓને સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવે છે। કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય, એ ગતિ કરતો પદાર્થ છે એ ઉગમ બિંદુઓથી ઓની સાપેક્ષે કંઈક સ્થાન ધરાવતો હોય, પદાર્થનું આ સ્થાન એ ઉગમ બિંદુથી પદાર્થનું અંતર સૂચવે છે। ઉગમ બિંદુઓથી પદાર્થના અંતરને જે તે પદાર્થનું સ્થાન કહેવાય। પદાર્થના સ્થાનને દર્શાવવા માટે આ ત્રિપરિમાણીય અક્ષમાં યામનો ઉપયોગ કરવામાં આવે। સમજો કે અહીંયા કોઈ એક બિંદુ છે P, તો આ P બિંદુ પાસે એને કંઈક એક્સ યામ, કંઈક વાય યામ, કંઈક ઝેડ યામ હશે। આ એક્સ વાય ઝેડ આવા યામ વડે આ કોણ P નું આ ઉગમ બિંદુ O ની સાપેક્ષે સ્થાન કહેવામાં આવે છે। ત્રિપરિમાણીય યામાક્ષ પદ્ધતિમાં કોઈ પણ પદાર્થ કે બિંદુનું સ્થાન આવા યામ વડે દર્શાવાય। આ યામ જે તે પદાર્થનું જે તે ઉગમ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ અથવા સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન છે તેમ કહેવાય। અહીંયા આ સ્થાન એક્સ વાય ઝેડ આ કોણ પી નું આ યામાક્ષ પદ્ધતિની સાપેક્ષે છે। આ એક્સ વાય ઝેડ તરીકે અલગ અલગ આંકડાઓ હોય, એક્સ યામ 1 મીટર, વાય યામ 2 મીટર, ઝેડ યામ 1.5 મીટર, આમ કોઈક આંકડાઓ હોય, બરાબર। જે તે પદાર્થનું સ્થાન ત્રિપરિમાણમાં આવા 3 યામની મદદ વડે નક્કી થાય। અહીં આપણે માત્ર સુરેખ પથ પર ગતિના અભ્યાસ માટે કોઈ એક જ અક્ષ પર પદાર્થની ગતિનો વિચાર કરશું। ધારો કે પદાર્થ એક જ અક્ષ ઉપર એક્સ અક્ષ ઉપર જ ગતિ કરે છે, તો એક્સ અક્ષ ઉપર સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ ઓથી પદાર્થના અંતરને એક પરિમાણમાં અથવા સુરેખ પથ પર પદાર્થનું સ્થાન કહેવાય। સમજવા માટે એક્સ અક્ષ પર આપણે ચોક્કસ અંતરે કેટલાક બિંદુઓ દર્શાવીએ। ધારો કે આપણી એક્સ અક્ષ છે, અહીંયા આપણું સંદર્ભ બિંદુ ઓ 0 મીટર સ્થાન ઉપર છે, ધારો કે અહીંયા 40 મીટર, 60 મીટર, સોરી 80 મીટર, 120 મીટર આવા એક્સ અક્ષ ઉપર પદાર્થના આ યામ નક્કી કરવા માટે આ નિશ્ચિત સ્થાન દર્શાવી 160 મીટર, 100 છે, એમાં આ બધા અંકો છે એમ મીટર એકમમાં છે। ઉગમ બિંદુથી કોઈ એક તરફ યામ ધન હોય, ધન એક્સ અક્ષ ઉપર આ સ્થાન ધન હોય, જ્યારે ઉગમ બિંદુથી વિરુદ્ધ દિશામાં ધન એક્સ અક્ષની વિરુદ્ધ દિશાના એટલે કે ઋણ એક્સ અક્ષ ઉપર સ્થાન ઋણ હોય, એટલે -40, -80, -120, આ રીતે આગળ -160 મીટર વગેરે, આ ઋણ એક્સ અક્ષ છે આ તરફ। સમજો કે કોઈ એક પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને એ ગતિની દિશા આપણે અક્ષ તરીકે લઈએ અને એ અક્ષ એક્સ અક્ષ છે, ધારો કે તો પદાર્થ એક્સ અક્ષ ઉપર ગતિ કરશે તે દરમિયાન એક્સ અક્ષ ઉપર ક્યાંક એનું સ્થાન હશે। જો પદાર્થ અહીંયા હોય ઓ બિંદુ પાસે, તો પદાર્થનું સ્થાન 0 મીટર છે તેમ કહેવાય, બરાબર। જો ગતિ દરમિયાન સમજો કે પદાર્થ છે એ, ધારો કે અહીંયા નામ આપું પી બિંદુ, જો ગતિ દરમિયાન પદાર્થ પી બિંદુ પાસે હોય તો પદાર્થનું સ્થાન 160 મીટર છે તેમ કહેવાય।
गति दरमियान समझो के पदार्थ छे ए अहिया छे क्यू बिंदु पासे, तारो के अहिया नाम आपू क्यू बिंदु। तो क्यू बिंदु पासे ज्यारे पदार्थ होय त्यारे एनु स्थान 360 मीटर छे तेम कहेवाय। उगम बिंदु थी पदार्थना स्थान, पदार्थना अंतर ने ते पदार्थनु स्थान कहेवाय छे। फरीथी उगम बिंदु थी जे ते पदार्थ ज्यां रहेलो छे त्यांना अंतर ने ते पदार्थनु स्थान कहेवाय। ज्यारे पदार्थ ओ पासे होय त्यारे एनु स्थान 0 मीटर 0 मीटर छे तेम कहेवाय। पी पासे होय त्यारे पदार्थ 160 मीटर स्थान धरावे छे तेम कहेवाय। ए ज रीते क्यू पासे होय त्यारे पदार्थ 360 मीटर स्थान धरावे छे तेम कहेवाय। अहींया समझो के नाम आपू, धारो के आ बिंदु नु नाम आर छे। तो ज्यारे पदार्थ गति दरमियान आर पासे होय त्यारे एनु स्थान ऋण एक्स अक्ष ऊपर 120 मीटर अंतरे छे पण ऋण एक्स अक्ष ऊपर छे, तेथी माइनस 120 मीटर छे तेम कहेवाय। આમ જ્યારે પણ કોઈ પદાર્થનું સ્થાન નક્કી કરવું હોય ત્યારે સ્થાન નક્કી કરવા માટે કોઈકને સાપેક્ષે સ્થાન નક્કી કરવું પડે, જેને નિર્દેશ ફ્રેમ કહેવાય। અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે। હવે અવલોકનકાર ગતિનો અભ્યાસ કરે છે ત્યારે જે સ્થાનની સાપેક્ષે ગતિ અભ્યાસ કરે છે એ ભૌતિક વિજ્ઞાનમાં આવી નિર્દેશ ફ્રેમ તરીકે આ પરસ્પર લંબ એવી એક્સ વાય ઝેડ અક્ષ નિર્દેશ ફ્રેમ તરીકે લેવામાં આવે। એના ઉગમ બિંદુ ઓ જેને સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવે, આ ઉગમ બિંદુ ઓ થી પદાર્થના આપેલા સમયે અંતરને જે તે પદાર્થનું જે તે સમયે સ્થાન કહેવાય। કોઈ સમયે પદાર્થ કોઈક બિંદુ પાસે હોય ત્યારે એ બિંદુનું ઉગમ બિંદુથી એક તરફ સ્થાન ધન હોય તો બીજી તરફ સ્થાન એ ઋણ હોય છે। અહીં એક પરિમાણમાં સુરેખ પથ પર ગતિ માટે આપણે દિશાની એક તરફની દિશાના અંકો ધન લઈશું તો બીજી તરફ ઋણ અંક વડે એ સ્થાનને દર્શાવશું। આમ ગતિ કરતા પદાર્થનું સ્થાન આ રીતે સંદર્ભ બિંદુની સાપેક્ષે નક્કી કરવામાં આવે છે। સ્થાન ધન ઋણ કે શૂન્ય હોઈ શકે, બરાબર। તો આ પદાર્થનું સ્થાન, હવે જોઈએ પદાર્થની પથ લંબાઈ અને સ્થાનાંતર। પદાર્થની પથ લંબાઈ અને સ્થાનાંતર પેલા જોઈએ પથ લંબાઈ કોને કહેવાય। ગતિ કરતા પદાર્થે આપેલા સમયગાળામાં કાપેલા કુલ અંતરને પદાર્થની પથ લંબાઈ કહેવાય। કોઈ પદાર્થ ગતિ કરે છે એટલે કે સમય સાપેક્ષે પોતાનું સ્થાન બદલે છે ત્યારે કુલ કંઈક અંતર કાપશે, તો પદાર્થે કાપેલા કુલ અંતરને પદાર્થની પથ લંબાઈ કહેવાય। આમ પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર। કોઈ સમયગાળો આપણને આપેલો હોય કે 10 મિનિટ, તો 10 મિનિટમાં પદાર્થ જેટલું રખડે, જેટલા મીટર કે કિલોમીટર અંતર કાપે, આ મીટર કિલોમીટર આ અંતર, પદાર્થે કાપેલું આ અંતર એ પદાર્થની પથ લંબાઈ કહેવાય। આમ પથ લંબાઈ એ પદાર્થે કાપેલું કુલ અંતર છે। પથ લંબાઈ એ હંમેશા ધન જ હોય, પથ લંબાઈ એ અદિશ રાશિ છે। પદાર્થ કોઈ પણ દિશામાં ગતિ કરે, ધન એક્સ અક્ષ ઉપર જાય કે ઋણ એક્સ અક્ષ ઉપર, પદાર્થે કાપેલું અંતર એટલે કે પથ લંબાઈ હંમેશા ધન જ હોય, ઋણ ન હોય। પથ લંબાઈ એ અદિશ રાશિ છે, સદિશ નથી, એને કોઈ દિશા હોતી નથી। ગમે એ દિશામાં પદાર્થ ગતિ કરે, એક પરિમાણમાં વિચાર કરીએ તો ગતિની બે દિશા, ઉગમ બિંદુ ઓ થી એક તરફ ધન એક્સ અક્ષ ને બીજી તરફ આપણે ઋણ એક્સ અક્ષ કહીએ, તો આપણી પાસે એક પરિમાણમાં સુરેખ પથ પર ગતિ માટે બે દિશાઓ છે, ધન એક્સ અક્ષ તરફ અને એક ઋણ એક્સ અક્ષ તરફ, બરાબર। તો પદાર્થ ગમે એ દિશામાં ગતિ કરે, પદાર્થે કાપેલું કુલ અંતર એ બંને બાજુ
धन ज हशे। तेथी आ पथ लंबाय हमेशा धन ज होय, एनी साथे दिशा संकळायेली नथी। तेथी अदिश राशि छे, पथ लंबाई एक अंतर ज होवाथी ते मीटर के पछी व्यवहार में किलोमीटर एकम में मापवामां आवे। पथ लंबाई नो एकम मीटर के किलोमीटर, मोटा अंतर माटे किलोमीटर एकम पथ लंबाई माटे वपराय छे। हम पदार्थे कापेलू कुल अंतर ए पदार्थनी पथ लंबाई छे। व्यवहार में अपने पथ लंबाई और स्थानांतर एक सरखा अर्थ में वापरता होय, पण भौतिक विज्ञान की दृष्टिए पथ लंबाई और स्थानांतर अलग अलग अर्थ धरावे छे। वात करिए स्थानांतरनी, तो पदार्थनुं स्थानांतर एटले पदार्थना स्थान में थतो फेरफार। पदार्थना स्थान में थता फेरफार ने पदार्थनुं स्थानांतर कहेवाय। स्थानांतर एटले स्थान में थतो फेरफार। गति करता पदार्थ छे ए पोतानुं स्थान वारंवार बदलतो होय, तो कोई निश्चित समयगाळा दरमियान ई प्रारंभिक कंईक स्थान धरावे अने समयगाळाना अंते कंईक अंतिम स्थान धरावे, तो आ अंतिम अने प्रारंभिक स्थानना तफावतने स्थानांतर कहेवाय। दाखला तरीके समझो के गति करता कोई पदार्थनुं T2 समय स्थान X2 छे अने T1 समय स्थान धारो के T1 समय स्थान धारो के X1 छे। निश्चित समय गाड़ो लईए, धारो के T1 समय पदार्थनुं स्थान X1 छे अने T2 समय पदार्थनुं स्थान धारो के X2 छे। कारण के गति करे छे एटले तो स्थान तो बदलशे, तो अलग समय अलग अलग स्थाने हशे। T1 समय X1 स्थान, T2 समय X2 स्थान। तो आ समयगाळा T1 थी T2 सुधीना आ समयगाळा दरमियान पदार्थनुं स्थानांतर एटले अंतिम स्थान माइनस प्रारंभिक स्थान। स्थानांतर एटले पदार्थनुं अंतिम स्थान माइनस पदार्थनुं प्रारंभिक स्थान। अहीं आपणा उदाहरणमां T1 समये पदार्थनुं स्थान X1 छे, आ प्रारंभिक स्थान छे। T2 સમય અંતે પદાર્થનું સ્થાન X2 છે, આ અંતિમ સ્થાન છે। તો અંતિમ સ્થાન X2 માઇનસ પ્રારંભિક સ્થાન X1, X2 માઇનસ X1 એ પદાર્થનું સ્થાનાંતર છે। આ સ્થાનાંતરને ડેલ્ટા એક્સ વડે દર્શાવીએ, તો ડેલ્ટા એક્સ બરાબર X2 માઇનસ X1। T1 થી T2 સુધીના સમયગાળા દરમિયાન પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર X2 માઇનસ X1 છે તેમ કહેવાય। ટૂંકમાં અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એ પદાર્થનું સ્થાનાંતર છે। ફર્ક ક્યાં બંનેમાં? પથ લંબાઈ એ અંતર છે, સ્થાનાંતર એ પણ પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર છે, પણ પથ લંબાઈ એ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર એ સદિશ રાશિ છે। સ્થાનાંતર એ સદિશ રાશિ છે। પથ લંબાઈ હંમેશા ધન જ હોય, જ્યારે સ્થાનાંતર એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે। સ્થાનાંતર એ સદિશ રાશિ છે, એની સાથે ચોક્કસ દિશા સંકળાયેલી છે। પથ લંબાઈ અદિશ છે, જ્યારે સ્થાનાંતર સદિશ છે। પથ લંબાઈ હંમેશા ધન જ હોય, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે। સ્થાનાંતર પણ વ્યવહારમાં
पथ लंबाई नी जेमज मीटर के किलोमीटर एकममां मापवामां आवे। पथ लंबाई अने स्थानांतर बंने एक सरखा एकमो धरावे छे। उदाहरण तरीके धारो के एक पदार्थ छे ए ओ बिंदु थी गति नी शुरुआत करे छे, संदर्भ बिंदु ओ थी धारो के एक समय गति नी शुरुआत करे छे। गति करता करता धारो के ओ थी पी पर आवे, पी थी क्यू पर आवे અને પછી ક્યુથી પદાર્થ એક પરિમાણમાં પાછો આવે અને અંતે પી પર ધારો કે ગતિની અંત કરે છે। આ રીતે ધારો કે પદાર્થ ગતિ કરે છે, ગતિની શરૂઆત ઓ બિંદુએથી, ઓથી ગતિ કરતા કરતા પી પર પહોંચે, પીથી ગતિ કરતા કરતા ક્યુ પર પહોંચે, ક્યુથી પદાર્થ પાછો વળે છે અને અંતે પી પર પહોંચે છે। તો પદાર્થનું પ્રારંભિક સ્થાન ઓ છે, અંતિમ સ્થાન પી છે, પણ સીધો ઓ થી પી ઉપર રોકાઈ નથી જતો, ઓ થી પી પર આવી પી થી ક્યુ પર અને ક્યુ થી ફરી પાછો પી પર આવે છે। તો આ ગતિ દરમિયાન પદાર્થની પથ લંબાઈ અને પદાર્થના સ્થાનાંતર આ બંનેની ગણતરી કરીએ તો આપણે જોઈ શકીએ કે પદાર્થની પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર, પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું હશે? તો પહેલા પદાર્થ ઓ થી પી પર ગયો, પછી પદાર્થ પી થી ક્યુ પર ગયો અને ફરીથી પદાર્થ ક્યુ થી પી પર પાછો આવ્યો। ઓ થી પી નું અંતર વત્તા પી થી ક્યુ નું અંતર, વળી ક્યુ થી પી પર પાછો આવ્યો એટલે વળી પી થી ક્યુ નું અંતર, આ ત્રણેય અંતરનો સરવાળો એ પદાર્થે કાપેલું કુલ અંતર એટલે કે પદાર્થની પથ લંબાઈ થશે। અહીં આકૃતિમાં જોઈ શકાય કે અહીં એક બે ત્રણ ચાર, અહીંયાથી ઓ થી પી સુધી 40-40 મીટરના ચાર વિભાગો છે એટલે કુલ કેટલું 160 મીટર। ઓ થી પી નું અંતર કેટલું છે? 160 મીટર। પી થી ક્યુ ના કેટલા વિભાગ છે? 1, 2, 3, 4 અને 5 એટલે 160 થી 360 સુધી આ વિભાગ, પાંચ વિભાગો છે, એક વિભાગ 40 મીટરનો છે તો કુલ કેટલા? 200 મીટર। તેથી પી થી ક્યુ અંતર કેટલું છે? 200 મીટર, અને ફરીથી ક્યુ થી પી પર પાછો આવશે ત્યારે વળી 200 મીટર અંતર કાપશે। પથ લંબાઈ એ કાપેલું કુલ અંતર છે। આપેલા સમયગાળામાં પદાર્થ ઓ થી પહેલા પી પર આવે ત્યારે 160 મીટર અંતર કાપે, પછી પી થી ક્યુ પર આવે 200 મીટર અંતર કાપે, પછી પાછો વળે ક્યુ થી પી પર જાય વળી 200 મીટર અંતર કાપે। તેથી 200 ને 200 400 400 ને 100 160 એટલે 560 મીટર। તો પદાર્થે આપેલા સમયગાળા દરમિયાન, આ ગતિ દરમિયાન એની પથ લંબાઈ કેટલી કહેવાય? 560 મીટર પથ લંબાઈ કહેવાય, ગતિ દરમિયાન કાપેલું આ કુલ અંતર છે। જ્યારે એનું સ્થાનાંતર, તો સ્થાનાંતર એટલે આપણે જોયું કે અંતિમ સ્થાન x2 માઇનસ પ્રારંભિક સ્થાન x1, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન નક્કી કરીએ તો ગતિની શરૂઆત ક્યાંથી થાય? ઉગમ બિંદુ ઓ પાસેથી। તો પ્રારંભિક સ્થાન x1 કેટલા? 0, x1 0 છે। અંતિમ સ્થાન તો કે અંતે ક્યાં ઊભો રહીએ છે? p પાસે। તો અંતિમ સ્થાન x2 કેટલા? 160 મીટર। તો આ ગતિ દરમિયાન પદાર્થની ઓ પી ક્યુ પી ગતિ દરમિયાન પદાર્થનું સ્થાનાંતર ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1, x2 એટલે અંતિમ સ્થાન, અહીં અંતિમ સ્થાન 160 મીટર છે, માઇનસ પ્રારંભિક સ્થાન ઓ ઉગમ બિંદુ ઉપર 0 સ્થાન છે, તેથી સ્થાનાંતર કેટલું થયું? 160 મીટર। આમ આપણા આ ઉદાહરણમાં જ્યારે પદાર્થ ગતિ કરે છે તે ગતિ દરમિયાન પદાર્થની પથ લંબાઈ 560 મીટર છે, પણ પદાર્થનું સ્થાનાંતર 160 મીટર છે। આમ પદાર્થે કાપેલું, ગતિ દરમિયાન કુલ કાપેલું અંતર એ પથ લંબાઈ છે, જ્યારે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર, પ્રારંભિક સ્થાન ઓ અંતિમ સ્થાન પી તો બે વચ્ચે નાનામાં નાનું લઘુત્તમ અંતર એનું સ્થાનાંતર છે। ગતિ કરતા પદાર્થ જો ગતિ કરતો હોય તો પથ લંબાઈ ક્યારેય શૂન્ય ન હોય,
शून्य हो तो गति करते न कहवाय, पण स्थानांतर गति करता पदार्थ नु स्थानांतर शून्य हो सके। समझो के कोई पदार्थ ओ पासे थी गति करता करता आगो पाछो जैन फरी पाछो अंते ओ ने ओ पासे आवे, तो प्रारंभिक स्थान ने अंतिम स्थान सरखा होय। जो प्रारंभिक ने अंतिम स्थान सरखा होय तो तफावत जीरो थाय, तो स्थानांतर जीरो थाय। एटले कोई पदार्थ कोई एक स्थाने थी गति नी शुरुआत करे ने हरी फरी ने फरी पाछो त्यां जावे तो आ समग्र गति दरमियान स्थानांतर जीरो थाय। पण गति करता पदार्थनी पथ लंबाई जीरो होय नहीं। आम स्थानांतर धन ऋण के शून्य होई सके। स्थानांतर ऋण केवी रीते, ज्यारे कोई पदार्थ अहीं जो ओ थी प्रारंभिक स्थान अंतिम स्थान पी, तो प्रारंभ थी अंतिम तरफ नु दिशा कई छे धन एक्स अक्ष तरफ, तो स्थानांतर धन। प्रारंभिक थी अंतिम तरफ नी दिशा जो ऋण एक्स अक्ष तरफ होय तो स्थानांतर ऋण मळे। અહીં અંતિમ અને પ્રારંભિક સ્થાન આ બંનેમાં જો એક્સ ટુ ઇઝ ગ્રેટર ધેન એક્સ વન હોય, એક્સ ટુ ઇઝ ગ્રેટર ધેન એક્સ વન હોય તો સ્થાનાંતર ડેલ્ટા એક્સ ઇઝ ગ્રેટર ધેન ઝીરો, એટલે કે ધન મળે। સ્થાનાંતર કેવું મળશે? ધન। પણ આનાથી ઉલટું, જો એક્સ ટુ ઇઝ લેસ ધેન એક્સ વન હોય, એક્સ ટુ નાના હોય એક્સ વન કરતા, તો સ્વાભાવિક છે નાની કિંમતમાંથી મોટી કિંમત બાદ કરીએ તો તફાવત ઋણ આવે, તો ડેલ્ટા એક્સ ઇઝ લેસ ધેન ઝીરો, એટલે કે સ્થાનાંતર કેવું મળે? ઋણ મળે। આમ સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે। મહત્વની વાત આ દિશાની છે, સ્થાનાંતર સદિશ રાશિ છે એટલે એની સાથે કોઈ દિશા સંકળાયેલી છે, જ્યારે પથ લંબાઈ અદિશ છે એની સાથે કોઈ દિશા સંકળાયેલી નથી। આમ ગતિ કરતા પદાર્થ માટે પથ લંબાઈ અને સ્થાનાંતર આ બંને વચ્ચે પાતળી ભેદ રેખા છે। જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય, એ ગતિ કરતો પદાર્થ જો સુરેખ માર્ગ ઉપર દિશા બદલ્યા વગર પાછો આવ્યા વગર સીધો સીધો જ જો ગતિ કરે ને તો બંને પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા મળે। સમજો કે ઉગમ બિંદુ ઓ થી પદાર્થ પી થઈને ક્યુ પહોંચે, પાછો જ નથી વળતો, ઓ થી ક્યુ ની ગતિ વિચારો તો ઓ થી ક્યુ દરમિયાન પદાર્થ એક આપેલું કુલ અંતર 360 મીટર, અને પદાર્થનું સ્થાનાંતર એ પ્રારંભિક સ્થાન ઝીરો અને અંતિમ સ્થાન 360, 360 માઇનસ ઝીરો 360 મીટર। જો પદાર્થ પાછો વળ્યા વગર સીધે સીધો એક જ દિશામાં એક પરિમાણમાં ગતિ કરે તો પદાર્થનું સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા હોઈ શકે। સ્થાનાંતર પથ લંબાઈથી ઓછું કે પથ લંબાઈ જેટલું હોઈ શકે, પણ એવી એક પણ પરિસ્થિતિ શક્ય નથી કે જેમાં સ્થાનાંતર પથ લંબાઈથી વધી જાય, જે શક્ય નથી। મહત્વની વાત, સ્થાનાંતર હંમેશા પથ લંબાઈ જેટલું કે એનાથી ઓછું હોય। ગણિતની પરિભાષામાં આમ દર્શાવીએ, સ્થાનાંતર એનું મૂલ્ય ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પથ લંબાઈ। આ નાનકડું સમીકરણ બહુ મહત્વની વાત આપે, સ્થાનાંતર એનું મૂલ્ય હંમેશા કેટલું હોય તો કે પથ લંબાઈ જેટલું અથવા તો એનાથી ઓછું। જેટલું ક્યારે હોય? કે જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ ઉપર એક જ દિશામાં આમ ગતિની દિશા બદલ્યા વગર પાછો વળ્યા વગર સીધે સીધો આવેલો જાય તો પથ લંબાઈ સ્થાનાંતર સરખા થાય, પણ જો ગતિ દરમિયાન પાછો વળે આવજા કરતો હોય તો આવા સ્થિતિમાં સ્થાનાંતર ઓછું મળે। આપણા આ ઉદાહરણમાં આપણે જોયું કે પદાર્થ ઓ થી પી પર જઈ, પી થી ક્યુ પર જઈ, ક્યુ થી પાછો વળ્યો પી સુધી, બરાબર? તો પદાર્થ પાછો વળે છે તો આવા કિસ્સામાં પથ લંબાઈ 560 મીટર, જ્યારે સ્થાનાંતર 160 મીટર મળ્યું, જે નાનું મળ્યું। તેથી સુરેખ પથ પર ગતિ દરમિયાન હંમેશા સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું કે એનાથી ઓછું હોય। દિશા બદલ્યા વગર સીધો ગતિ કરે તો બંને સરખા પથ લંબાઈ ને સ્થાનાંતર, પણ જો પાછો વળતો હોય તો સ્થાનાંતર પથ લંબાઈથી ઓછું હોય। તો આમ ગતિ કરતા પદાર્થ માટે પદાર્થનું સ્થાન
સ્થાનાંતર અને આ પથ લંબાઈ એનો આ પ્રારંભિક ખ્યાલ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. બરાબર, આ પદાર્થની ગતિ, અલગ અલગ પ્રકારની ગતિ માટે ગતિ ક્યારે કરે છે, તેમ પદાર્થ ગતિ કરે છે એમ ક્યારે કહેવાય, પદાર્થનું સ્થાન કેવી રીત નક્કી થાય, પદાર્થનું પથ લંબાઈ, સ્થાનાંતર બંને વચ્ચેનો ભેદ, પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ પૂછે તો આપણને આવડવો જોઈએ. બંનેની ઓળખ આપવાની, વ્યાખ્યા લખવાની, બંને માટે બંનેને અનુરૂપ છે એ કોઈક ઉદાહરણ આપી અને સૂચન કરવાનું કે પથ લંબાઈ આટલી ને આવી રીતે અને સ્થાનાંતર આટલું ને આવી રીતે. બરાબર, તમને જે PDF મોકલેલી છે એમાં વિગતવાર આ ટોપિક બધા જ લખીને આપેલા છે. એમાં આ આંકડાઓ અલગ અલગ હશે, કદાચ એનું વર્ણન એ આંકડાઓને અનુરૂપ હશે. બરાબર, અહીંયા મેં P.160 લીધું, કદાચ તમને આપેલી PDFમાં PQ સ્થાન ઉદાહરણ અલગ હોય. બરાબર, પણ જે ઉદાહરણ આપેલું છે એને અનુરૂપ જ આવી ગણતરી હશે. બરાબર, વિગતવાર વ્યવસ્થિત વાંચજો, લખજો, કાંઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. બરાબર, સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.